ભાવનગરના વર્તીજ ખાતે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજની સાથે સમસ્ત ગ્રામજનોએ જોડાઈને સૂત્રોચ્ચાર તેમજ કોઈપણ ભાજપના નેતાને અહીં પ્રચારમાં ન આવવા બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું, જ્યારે વિરોધ કરી રહેલા ગ્રામજનોની પોલીસે અટકાયત કરી. રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ દિન પ્રતિદિન વધી રહ્યો છે. રાજ્યભરના ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સતત પ્રબળ બની છે. કે જે પુરુષોત્તમભાઈ રૂપાલાએ અમારા ક્ષત્રિય સમાજની મા દીકરી વિરુદ્ધમાં જે બફાટ કર્યો છે તેના વિરુદ્ધમાં આજે સમસ્ત વર્તેજ ગામને 18 આલમ અમારી સાથે ખભો ખભે મેળવીને ક્ષત્રિય સમાજના સમર્થનમાં આજે આવ્યું છે, રોડ ઉપર ઉતરી ગયા છે અને બધાએ એક જ તે કે ભાઈ રૂપાલાની ટિકિટ રદ કરો, નકર પછી આ ભાજપને અમે દેખાડી દેવા માટે થઈને અમારું ગામ મક્કમ છે, વર્તેજ ગામમાં કોઈ ભાજપના ઉમેદવારને પ્રવેશ નહીં કરવા દઈએ જ્યાં સુધી આ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી. ગામ સ્વયંભૂ બંધ પણ પાળેલ છે, કારણ કે આજે એવા સમાજના બેનો દીકરીઓ વિશે ટિપ્પણી કરવામાં આવી છે રૂપાલા સાહેબે કે ભાઈ જેને આ દેશની અસ્મિતા માટે આ દેશની અખંડિતતા માટે પોતાના પ્રાણની આહુતિઓ આપેલી છે, આ દેશની અંદર પોતે પાળિયા થઈને પૂજાણા છે અને હજી આવનારા સમયમાં પણ જો આ આટલા વર્ષની અંદર આવું થયું છે અને આ ક્ષત્રિય સમાજની બેનો દીકરીઓ વિશે આવું ખરાબ બોલ્યા છે તો અન્ય સમાજની બેનો દીકરીઓ સાથે પણ આવું બીજી વખત કોઈ પણ રાજનેતાનો ભૂલ કરે એને અમારે તાકાતથી જડબાતોડ જવાબ આપવાનો છે. હા, એટલે અમારે એક ગામની પરંપરા છે કે ભાઈ અમારે હંમેશા ગામના દરેક સમાજની આરે મુસ્લિમ સમાજ જોડાયેલો છે. આજે ક્ષત્રિય સમાજની આ રીતની આપત્તિ આવેલી છે કે જે રૂપાલા સાહેબે અપમાનજનક ટિપ્પણી કરી છે તો ક્ષત્રિય સમાજના દિલ દુભાયું છે અને એની લાગણીને ઠેસ પહોંચી છે. અને અમારે વર્તેજની લગભગ અમારા વડવાઓથી પરંપરા છે કે અમે લગભગ દરેક સમાજ સાથે રહી છીએ અને દરેક સમાજને કોઈ પણ આવી આપત્તિ આવે ત્યારે એકબીજા સમાજ સાથે સમાજ ઉભાયેલા હોય છે. તો અમને બી સારું નથી લાગ્યું કે ભાઈ આવી રીતે રૂપાલા સાહેબે ટિપ્પણી જે કરી છે અને ક્ષત્રિય સમાજના એનો બહેનોનો અને ભાઈઓનું દિલ દુભાણું છે એના સમર્થનમાં અમે સમજ મુસ્લિમ અહીંયા ક્ષત્રિય સમાજ સાથે ભેગા છીએ. જ્યાં સુધી આનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી વર્તેજ ગામની અંદર તમામ આગેવાનોએ એવું નક્કી કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ આગેવાનોને કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ વ્યક્તિઓને પ્રચાર અર્થે વર્તેજની અંદર પ્રવેશ કરવામાં નહીં આવે.